જામનગરમાં ધીમી ધારે પડેલા વરસાદના પગલે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ઓછા વરસાદના કારણે મગફળીના પાકમાં સફેદ ફૂગ એટલે કે સુકારના રોગનો ઉપદ્રવ જોવા મળ્યો છે આથી મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા છે તો બીજી બાજુ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં સફેદ ધણ એટલે કે મુંડા જેવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો માટે સળગતી સમસ્યા બની છે જેના કારણે મગફળીના પાકને ભારે નુકસાનની શક્યતા છે જિલ્લા

જે મૂંડાનો ઉપદ્રવ આ વર્ષે આવેલ છે એમના કારણે ખેડૂતોને લગભગ સિત્તેર સાઠથી સિત્તેર ટકા ઉત્પાદન ઓછું થઈ જશે અને મુંડાના કારણે હાલમાં અમે દરેક ખેડૂત મગફળીને પાડી અને એની અંદર બીજું વાવેતર કરવાનું શરૂ કરેલ છે પણ અત્યારે વાવેતરમાં જોઈએ તો ખેડૂતને કોઈ પણ ચોમાસું પાક પૂરો આવે એવું લાગતું નથી ને એમાં પણ મગફળી મગફળીમાં અત્યારે મુંડાનો બહુ ઉપયોગ છે કારણ કે વરસાદ ઓછા થયા છે જમીન પોલી રહી ગઈ છે અને મુંડા સતત વધતા જાય છે એટલે પચાસથી સાઠ સિત્તેર ટકા સુધી મગફળીનો પાક ફેલ થાય એવું લાગે છે